સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા અભિનેતા ગોવિંદ ઠાકોરની ગુજરાતી ફિલ્મોની. આજે આપણે વાત કરીશું. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગોવિંદ ઠાકોરનું સાચું નામ રાકેશ પાંડે છે અને તેમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને તેઓ ગોવિંદ ઠાકોરના નામે ખૂબ જ લોકપ્રિય થયા હતા. અને ગોવિંદ ઠાકોરે ગુજરાતી ફિલ્મોની સાથે ભોજપુરી ફિલ્મોમાં, હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે અને આજે આપણે તેમની ગુજરાતી ફિલ્મોની વાત કરીશું. અને તેમની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમણે 2009 રિલીઝ થયેલી તેમની પહેલી ગુજરાતી ફિલ્મ સજની દેશમાં વાલમ છે વિદેશમાં, આ 2009 રિલીઝ થયેલી રોમેન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને રવિ સિન્હાએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં ગોવિંદ ઠાકોર, આરતી પટેલ, શુભલક્ષ્મી, જીતુ પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અને ગોવિંદ ઠાકોરની આ ફિલ્મમાં હિતુ કનોડિયાજી મહેમાન કલાકાર તરીકે જોવા મળ્યા હતા. અને ગોવિંદ ઠાકોરની આ પહેલી ગુજરાતી ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ગોવિંદ ઠાકોરની આ પહેલી ગુજરાતી ફિલ્મ સજની દેશમાં વાલમ છે વિદેશમાં, આ ફિલ્મ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. ગોવિંદ ઠાકોરની આગળની ફિલ્મની વાત કરીએ તો સરહદની પાર મારી રાધા, આ 2011 રિલીઝ થયેલી એક્શન ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મને હિતુ પટેલે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં ગોવિંદ ઠાકોર, હિતુ કનોડિયા, કમલેશ બારોટ, મેકલ મનીરાજ બારોટ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અને ગોવિંદ ઠાકોરની આ મલ્ટી સ્ટાર ગુજરાતી એક્શન ડ્રામા ફિલ્મ સરહદની પાર મારી રાધા એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. ગોવિંદ ઠાકોરની આગળની ફિલ્મની વાત કરીએ તો ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો, આ 2014 રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મને હિતુ પટેલે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં ગોવિંદ ઠાકોર, મરજીના દિવાન, જિજ્ઞેશ કવિરાજ બારોટ, પ્રિયંકા પંડિત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અને ગોવિંદ ઠાકોરની આ ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. અને ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો ફિલ્મને ભોજપુરીમાં પણ ડબ કરીને રિલીઝ કરવામાં આવી હતી અને ગોવિંદ ઠાકોરની આ ફિલ્મ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. ગોવિંદ ઠાકોરની આગળની ફિલ્મની વાત કરીએ તો તારા રુધિયાની રાની બોલે બંધાણી, આ 2015 રિલીઝ થયેલી રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને ગોવિંદભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં ગોવિંદ ઠાકોર, પ્રિયંકા નાડિયાદવાલા, મહેશ રબારી, પીએમ મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અને ગોવિંદ ઠાકોરની આ એક્શન ડ્રામા ફિલ્મ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. ગોવિંદ ઠાકોરની આગળની ફિલ્મની વાત કરીએ તો રાધા તારા નૈનોના વાગ્યાથી, આ 2016 રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને રાજેશ ચોરસિયાજીએ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં ગોવિંદ ઠાકોર, મરજીના દિવાન, કેયુર પટેલ, નિકિતા સોની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અને ગોવિંદ ઠાકોરની આ ફિલ્મ રાધા તારા નૈનોના વાગ્યા તીર દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. ગોવિંદ ઠાકોરની આગળની ફિલ્મની વાત કરીએ તો રજવાડી છીએ અમે માનભેર રહીએ, આ 2017 રિલીઝ થયેલી રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને ધીરેન રાંધેજાજીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, મમતા સોની, ગોવિંદ ઠાકોર, ફિરોઝ ઈરાની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને ગોવિંદ ઠાકોરની આ ફિલ્મ રજવાડી છીએ અમે માનભેર રહીએ એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી. ગોવિંદ ઠાકોરની આગળની ફિલ્મની વાત કરીએ તો દીકરા રાજ્ય વર્ધીની લાજ, આ 2017 રિલીઝ થયેલી એક્શન ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મને દશરથ મેવલજીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં ગોવિંદ ઠાકોર, મનીષા ત્રિવેદી, અરુણ દુબે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અને આ ફિલ્મમાં ગોવિંદ ઠાકોર પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળ્યા હતા અને આ રોલમાં તેમને ઘણા પસંદ કરવામાં આવ્યા હતા. અને ગોવિંદ ઠાકોરની આ ફિલ્મને ભોજપુરીમાં પણ ડબ કરીને રિલીઝ કરવામાં આવી હતી. અને ગોવિંદ ઠાકોરની આ ફિલ્મ દીકરા રાજ્ય વર્ધીની લાજ એક સફળ ફિલ્મ સાબિત થઈ હતી. ગોવિંદ ઠાકોરની આગળની ફિલ્મની વાત કરીએ તો ગોવિંદની જાન રાધા ચાલી જાપાન, આ 2017 રિલીઝ થયેલી રોમેન્ટિક એક્શન ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મને વિજય લિંબચિયાજીએ ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં ગોવિંદ ઠાકોર અને રીના સોની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અને ગોવિંદ ઠાકોરની આ ફિલ્મને પણ દર્શકો દ્વારા સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. ગોવિંદ ઠાકોરની આગળની ફિલ્મની વાત કરીએ તો ગોરી તારી પ્રીતમાં, આ 2018 રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી અને આ ફિલ્મમાં ગોવિંદ ઠાકોર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અને ગોવિંદ ઠાકોરની 2018 બીજી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ હતી દુનિયાને ઝુકાવીશ ગોરી તારા પ્રેમમાં, આ ફિલ્મ પણ 2018 રિલીઝ થઈ હતી. ગોવિંદ ઠાકોરની આગળની ફિલ્મની વાત કરો રાધા તને લવ કરું કે 2 વીઘા ઘઉં કરું, આ 2018 રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મને મહેશ પંડ્યાએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં ગોવિંદ ઠાકોર, મરજીના દિવાન, કમલેશ બારોટ, સની ખત્રી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અને ગોવિંદ ઠાકોરની આ મલ્ટી સ્ટાર ગુજરાતી ફિલ્મને દર્શકો દ્વારા મિક્સ રિસ્પોન્સ જોવા મળ્યો હતો. અને ગોવિંદ ઠાકોરની આગળની ફિલ્મની વાત કરીએ તો જાનુડી લગ્ની લાગી તારા પ્રેમની, આ 2019 રિલીઝ થયેલી રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ હતી. અને આ ફિલ્મમાં પહેલી વખત ગોવિંદ ઠાકોર અને ઈશ્વર ઠાકોરની જોડી એક સાથે પડદા ઉપર જોવા મળી હતી. ગોવિંદ ઠાકોરની આગળની ફિલ્મની વાત કરીએ તો લવનો ભવાડો, આ 2022 રિલીઝ થયેલી રોમેન્ટિક એક્શન ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી.
આ ફિલ્મને હિમાંશુ પટેલે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં બેચર ઠાકોર, ઈશિકા ટોરિયા, ગોવિંદ ઠાકોર, દેવ ઠક્કર, જૈમિની ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અને લવનો ભવાડો ફિલ્મમાં પહેલી વખત ગોવિંદ ઠાકોર અને બેચર ઠાકોરની જોડી એક સાથે જોવા મળી હતી. અને લવનો ભવાડો ફિલ્મને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. તો આ વિડીયો તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા અભિનેતા ગોવિંદ ઠાકોર એટલે કે રાકેશ પાંડેની ગુજરાતી ફિલ્મોનો. જો તેમની કોઈ ફિલ્મ બાકી રહી ગઈ હોય તો આપ કોમેન્ટ કરીને જાણ કરજો, અને વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી.